શીખી રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ, જેમાં આજે આપણે આ વિડિયોમાં ભણવાનું છે કે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કેવી રીતે થાય. આગળના વિડિયોમાં આપણે જોયું કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળાના જેટલા પણ ગુણધર્મ હતા એ બધા ગુણધર્મ અને સ્વાધ્યાય 1.2 નો અભ્યાસ કર્યા બાદ હવે આજે આપણે જોવાનું છે કે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકારનો ગુણધર્મ શું છે. પહેલા તો આપણે જોઈ લઈએ કે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરતા આપણને જવાબ શું મળે. આ જે ટોપિક છે ને એટલો બધો મહત્વનો છે, કારણ કે ધોરણ 10માં પણ આવી જાઓ કે ધોરણ 12માં વયા જાઓ છતાં પણ તમને જો આ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર ન આવડે ને તો એમાં તમને તકલીફ પડે, બરાબર. એટલે ધ્યાનથી આપણે જોશું. સૌથી પહેલા તો એમાં આપ્યું છે કે ધન અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર. એક ધન હોય અને એક ઋણ પૂર્ણાંક હોય, બરાબર, તો શું થાય? બે ધન પૂર્ણાંક હોય તો શું થાય અને બે ઋણ પૂર્ણાંક હોય તો શું થાય, બધો આપણે અભ્યાસ કરવાનો છે. હવે સૌથી પહેલા અહીંયા ઉદાહરણમાં જોઈએ કે 3 × 5 કેટલા આપ્યા છે? 3 × 5. પણ આપણને ખબર છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય ને તો એને પુનરાવર્તિત સરવાળાના સ્વરૂપે આપણે ગુણાકાર કરી શકીએ. એટલે શું? તો કે અહીંયા જુઓ, તમને શું કીધું છે? 3 × 5 કીધું છે. તો 3 × 5 એટલે કે 5 ને તમારે 3 વખત લખવાના. કેટલી વાર લખવાના? 3 વખત. એટલે 5 એક વાર 2 વાર ને 3 વાર. અને ત્રણેયનો શું કરવાનો સરવાળો? એટલે 5 ને 5 10, 10 ને 5 15. તો જોવો જોઈએ કેટલા થયા? 15. હવે અહીંયા ગુણાકાર કરો, 3 × 5 15. તો આપણે જોયું કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય એનો ગુણાકાર કરવો હોય, બરાબર, તો એની જે બીજી સંખ્યા છે ને, બરાબર, એને આપણે પુનરાવર્તિત સરવાળાના બરાબર લખી શકીએ. એટલે કે 3 હોય, આગળ કેટલા હતા? 3. તો 5 ને 3 વખત લખવાનું. હવે સેમ એવી જ રીતે અહીંયા જોવો બીજું ઉદાહરણ છે કે 3 × −5. તો −5 ને કેટલી વખત લખશું આપણે? 3 વાર. −5 + −5 + −5. માઇનસ છે, 3 એ 3 કેવા છે? માઇનસ. સૌથી પહેલા આપણે પહેલી બે સંખ્યા જોઈએ, −5 ને −5. 2 માઇનસ હોય તો 2નો કરવાનો સરવાળો. એટલે −5 ને −5 કેટલા થઈ ગયા? −10. −10 ને −5 કેટલા થઈ ગયા? તો કે −15. એવી જ રીતે તમે અહીંયા ગુણાકાર કરીને જોઈ શકો છો, 3 × 5 −15. પછી 4 × 2. હવે આપણે પુનરાવર્તિત સંખ્યાના જે સરવાળા બરાબર છે એના બે ઉદાહરણ જોયા. હવે આપણે ત્રીજા ઉદાહરણમાં ડાયરેક્ટ ગુણાકાર કરતા શીખવાનો છે, જેથી કરીને આપણો સમય પણ બચે. 4 × −2. પહેલા તો 4 નો 2 નો ગુણાકાર કરી નાખો, 4 × 2 = 8. હવે આ 2માંથી જો એક સંખ્યા ઋણ હોય અને એક સંખ્યા ધન હોય એટલે આપણો જવાબ છે શેમાં આવશે? −માં. તો જવાબ શું આવ્યો? −8. ત્યારબાદ 3 × 7 = 21. 7 માઇનસ છે એટલે જવાબ કેવો આવશે? −માં. 5 × 9 = 45. તો કેવા આવ્યા? −45. તમે જોયું કે કોઈ પણ ધન પૂર્ણાંક ગુણ્યા ધન પૂર્ણાંક કરીએ તો જવાબ શેમાં મળે છે? ધન પૂર્ણાંકમાં. આ નિયમ છે ને યાદ રાખવાનો કે કોઈ પણ બે ધન પૂર્ણાંકનો ગુણાકાર કરતા આપણને હંમેશા શું જવાબ મળે? ધન પૂર્ણાંક જ મળે છે. ત્યાર પછી આ 4 એ 4 ઉદાહરણ એવા હતા કે જેમાં એક પૂર્ણાંક કેવો હતો? ધન. અને બીજો પૂર્ણાંક કેવો હતો? ઋણ. તો એક ધન અને એક ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરો ત્યારે હંમેશા આપણને જવાબ કેવો મળે છે? તો કે ઋણ પૂર્ણાંકમાં જ જવાબ મળે છે. ઓકે, હવે બીજો પોઈન્ટ છે, જો ધન અને ઋણ પૂર્ણાંક તથા ઋણ અને ધન પૂર્ણાંકનો ગુણાકાર કાંઈ ફેર નહીં પડે જે ઉપર આપણે જોયું, એ જ અહીંયા કે જ્યારે એક ધન અને એક ઋણ પૂર્ણાંક હોય ત્યારે ગુણાકાર થઈ જાય ત્યારબાદ જવાબ આપણને હંમેશા ઋણમાં જ મળે છે. જોઈએ આપણે ઉદાહરણ. પહેલો પૂર્ણાંક ધન છે એવા 3 ઉદાહરણ છે, પહેલો પૂર્ણાંક ઋણ છે અને બીજો પૂર્ણાંક ધન છે એવા પણ 3 ઉદાહરણ છે. પહેલા આપણે અહીંયા જોઈએ, 3 × 9 = 27, તો −27. 9 × 4 = 36, તો −36. 4 × 4 = 16, તો −16. 6 × 6 = 36, તો −36. 7 × 5 = 35, તો −35. 16 × 16, તો આપણને 16 નો વર્ગ આવડતો હોય તો ફટાફટ થઈ જાય, કેટલા થાય? 256. તો જવાબ આપણને મળ્યો −256. તમે જોયું કે ધન કે ઋણ કે ઋણ કે ધન કોઈ પણ પૂર્ણાંક હોય એનો ગુણાકાર કરતા આપણને જવાબ શેમાં મળે છે? ઋણ પૂર્ણાંકમાં જ મળે છે. હવે આપણે જોઈએ બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર.
આપણે જોયું કે ધન ગુણ્યા ધન કરી તો જવાબ ધન પૂર્ણાંક મળે, ધન ગુણ્યા ઋણ અથવા તો ઋણ ગુણ્યા ધન કરીએ તો જવાબ આપણને ઋણ પૂર્ણાંક મળે. હવે બે પૂર્ણાંક ઋણ હોય તો બરોબર, તો જો માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ચાર, પહેલા તો ગુણાકાર કરી નાખો, ત્રણ ચાર બાર. અને એવો નિયમ છે ગુણાક પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારમાં કે જ્યારે બંને પૂર્ણાંક ઋણ હોય અને તમે એનો ગુણાકાર કરશો તો જવાબ તમને શેમાં મળશે, હંમેશા ધન સંખ્યામાં મળશે. એટલે ત્રણ ચાર બાર, તો બાર કેવા રાખવાના, ધન. અને બીજો એને યાદ રાખવા માટે આપણે આવી રીતે યાદ રાખી શકીએ કે માઇનસ માઇનસ પ્લસ, એટલે કે નેગેટિવ નેગેટિવ શું બની જશે, ઇક્વલ ટુ પ્લસ. ઓકે, પંદર તેરી પિસ્તાલીસ, સોળ નવા એકસો ચુમ્માલીસ, પચીસ ચાર સો, અને ઓગણીસ છ કેટલા થાય, એકસો ને ચૌદ. તો બે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરતા આપણને શું મળે છે, ધન પૂર્ણાંક મળે છે. એટલે કે માઇનસ મલ્ટીપ્લાય માઇનસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ. ત્યારબાદ ત્રણ કે તેથી વધુ ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર, આમાં એક નિયમ છે યાદ રાખવાનો છે, પણ પહેલા આપણે પહેલા બે ઉદાહરણ જોઈએ. માઇનસ એક ગુણ્યા માઇનસ એક એટલે કેવા એક થઈ જાય, પ્લસ એક થઈ જાય, કારણ કે આપણે ઉપર નિયમ જોયો. એટલે માઇનસ એક ગુણ્યા માઇનસ એક કરતા આપણને પ્લસ એક મળ્યો, પ્લસ એક ગુણ્યા પાછા માઇનસ એક કરવા છે તો એક એકા એક, અને ધન ગુણ્યા ઋણ પૂર્ણાંક એટલે જવાબ શેમાં આવશે, તો કે ઋણ પૂર્ણાંકમાં. માઇનસ એક ગુણ્યા માઇનસ એક એટલે કેવા એક થઈ ગયા, ધન એક. માઇનસ એક ગુણ્યા માઇનસ એક એટલે કેવા એક થઈ ગયા, ધન એક. હવે બે ધન જ છે તો એક એકા એક. તમે જોયું કે માઇનસ માઇનસ માઇનસ, જો કોઈ પણ પૂર્ણાંક હોય માઇનસમાં હોય અને એ એકી સંખ્યામાં હોય અને એનો તમે ગુણાકાર કરો તો જવાબ હંમેશા તમને માઇનસ સંખ્યામાં જ મળશે. અને જો કોઈ પૂર્ણાંક હોય બરાબર અને ચારે ચાર પૂર્ણાંક અહીંયા માઇનસમાં હતા અને જો એ પૂર્ણાંકની સંખ્યા બેકી સંખ્યામાં હોય તો જવાબ આપણને હંમેશા શેમાં મળશે, ધન સંખ્યામાં જ મળશે. ત્રીજા ઉદાહરણ દ્વારા જોઈએ. પહેલાં તો જો માઇનસ બે માઇનસ ત્રણ ને માઇનસ ચાર કેટલા પૂર્ણાંક છે, ત્રણ. ત્રણે ત્રણ કેવા છે, ઋણ. એટલે જવાબ ઋણ પૂર્ણાંક આવશે, એ ફાઇનલ. એટલે કામુસ કરીને માઇનસની નિશાની કરી નાખવી તો કરી નાખવાની છૂટ. હવે આપણે ગુણાકાર કરીએ, બે તેરી છ, છ ચાર ચોવીસ, તો માઇનસ ટ્વેન્ટી ફોર છે એ તમારો આન્સર છે. જોયું તમે કે ત્રણે ત્રણ પૂર્ણાંક કેવા છે, ઋણ. જ્યારે ત્રણ પૂર્ણાંક હોય અને ત્રણે ત્રણ ઋણ હોય એટલે એકી સંખ્યા ત્રણ કહેવાય તો જવાબ હંમેશા ઋણમાં આવે, અને જો બેકી સંખ્યા હોય તો જવાબ છે એ શેમાં આવશે, ધનમાં. જોઈએ આપણે, ત્રણ એકા ત્રણ, ત્રણ તેરી નવ, નવ દુ અઢાર, ચારે ચાર પૂર્ણાંક કેવા હતા, ઋણ. તો જવાબ શેમાં આવશે, તો કે ધનમાં આવશે. તો જવાબ શું મળ્યો આપણને, અઢાર. આ ચાર નિયમ હતા અને પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારમાં ચાર નિયમ છે. સૌથી પહેલો નિયમ કયો, તો કે જ્યારે બંને સંખ્યા ધન હોય અને એનો ગુણાકાર કરો તો જવાબ આપણને ધન સંખ્યા જ મળે. બીજો, તો કે જ્યારે એક પૂર્ણાંક ધન અને એક પૂર્ણાંક ઋણ હોય તો જવાબ આપણને હંમેશા ઋણ મળે, અથવા તો એનું ઉલટું કે જ્યારે એક પૂર્ણાંક ઋણ હોય અને બીજો પૂર્ણાંક ધન હોય ત્યારે જવાબ આપણને હંમેશા શું મળે છે, ઋણ પૂર્ણાંક. અને ચોથો નિયમ કે જ્યારે બંને પૂર્ણાંકો ઋણ હોય ત્યારે આપણને જવાબ હંમેશા શેમાં મળે છે, ધન. અને મહત્વનો નિયમ આ કે જ્યારે એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંકો હોય ત્યારે જવાબ હંમેશા ઋણ આવે, અને જ્યારે બેકી સંખ્યામાં ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર થતો હોય ત્યારે જવાબ હંમેશા ધન આવે છે. હવે આપણે જોશું પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો. બરોબર, સૌથી પહેલા તો પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો છે એ આપણે જોયું હતું કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના ગુણધર્મો એના જેવું જ છે, પણ થોડોક એમાં ચેન્જીસ છે. સૌથી પહેલા છે ગુણાકાર વિશે સંવૃત્તા. બરોબર, ગુણાકાર વિશે સંવૃત્તા એટલે શું, તો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરો, તમને જે જવાબ મળે છે એ જવાબનું તમારે તારણ કાઢવાનું છે કે તમને કઈ સંખ્યા મળે છે, જવાબમાં પૂર્ણાંક સંખ્યા મળે છે કે અપૂર્ણાંક સંખ્યા મળે છે. સો વિલ ચેક. સૌથી પહેલું, ત્રીસ ગુણ્યા માઇનસ પંદર, માઇનસ પંદર ગુણ્યા ત્રીસ એટલે પંદર તેરી પિસ્તાલીસ, તો આન્સર તમને મળશે માઇનસ ફોર્ટી ફાઈવ. હવે માઇનસ પિસ્તાલીસ છે એ છે ઋણ પૂર્ણાંક, પણ એને આપણે કેવો પૂર્ણાંક કહીએ છીએ, તો કે પૂર્ણાંક સંખ્યા. તો એ પૂર્ણાંક સંખ્યા છે
પછી 19 ગુણ્યા 19 361 તો એ પણ ધન સંખ્યા છે તો એ પણ એક પૂર્ણાંક સંખ્યા છે ત્યારબાદ 35 ગુણ્યા 0 તો 0 0 પણ એક પૂર્ણાંક સંખ્યા કહેવાય કારણ કે એનો પણ પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થઈ છે પછી -1 ગુણ્યા -3 3 એકા 3 માઇનસ માઇનસ પ્લસ તો આપણને શું જવાબ મળ્યો પૂર્ણાંક સંખ્યા મળ્યો આપણે જોયું 4 4 માં હવે આપણે શું તારણ કાઢી તો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરતા તમને જવાબ હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે છે એટલા માટે જેને કહેવાય ગુણાકાર વિશે સંવૃતતાનો ગુણધર્મ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરતા આપણને જવાબ જો પૂર્ણાંક સંખ્યા મળશે તો એને સંવૃતતાના ગુણધર્મ વિશે ઓળખવામાં આવે છે ત્યાર પછી છે હવે બીજો ગુણધર્મ ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ આપણે સરવાળા બાદબાકી માટે ક્રમનો ગુણધર્મ જોયો તો એમાં આપણે જોયું તું કે સરવાળામાં છે એ ક્રમનો ગુણધર્મ જળવાતો તો બાદબાકીમાં નતો જળવાતો તો આમાં પણ સેમ એવું જ છે કે ગુણાકારમાં જોઈએ ક્રમનો ગુણધર્મ જળવાય છે કે નહીં 3 ગુણ્યા 4 12 4 ગુણ્યા 3 12 પહેલામાં તો જળવાનો કે ક્રમ અદલા બદલી કરતા જવાબ છે બદલતો નથી એટલા માટે એમ કહી શકાય કે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ જળવાય છે ત્યારબાદ સેકન્ડ -11 ગુણ્યા 1 તો કે -11 1 ગુણ્યા -11 તો કે -11 16 5 80 5 ગુણ્યા 16 પણ કેટલા થાય 80 3 ગુણ્યા 4 2 માઈનસ છે તો 3 4 12 4 તેરી 12 માઈનસ માઈનસ કેવા થઈ ગયા પ્લસ તો આ 4 4 માં ક્રમનો ગુણધર્મ જળવાય છે તો આપણે એ તારણ કાઢી શકીએ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય એનો ક્રમ બદલતા એનો જવાબ છે બદલતો નથી એટલે કે ક્રમનો ગુણધર્મ ગુણાકાર માટે જળવાય છે ત્યારબાદ છે શૂન્ય વડે ગુણાકાર જોઈએ આપણે 3 ગુણ્યા 0 3 ગુણ્યા 0 તો કે 0 16 ગુણ્યા 0 તો કે 0 0 ગુણ્યા -25 તો કે 0 161 ગુણ્યા 0 તો કે 0 કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય જો એનો ગુણાકાર 0 સાથે કરવામાં આવે તો જવાબ હંમેશા 0 જ આવે છે એટલે કે 0 વડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબ આપણને શું મળે 0 ત્યારબાદ છે ગુણાકારની તટસ્થ સંખ્યા આપણે સરવાળાની તટસ્થ સંખ્યા જોઈ હતી શું હતી સરવાળાની તટસ્થ સંખ્યા ચલો યાદ કરો થોડુંક જોર આપો બરાબર યાદ કરી લેજો કે સરવાળાની તટસ્થ સંખ્યા શું હતી 0 જ્યારે ગુણાકારની તટસ્થ સંખ્યા શું છે 1 સાહેબ આ કેમ તમે કીધું તો કે આ આપણને એમસીક્યુ માં પૂછાઈ શકે છે જેથી કરીને આપણે યાદ રાખવું જરૂરી છે 3 એકા 3 4 એકા 4 -4 હતા એટલે આન્સર પણ -4 16 એકા 16 અને -25 એકા -25 તો જવાબ આવ્યો -25 તો તમે જોઈ શકો છો કે જે સંખ્યા અહીંયા પહેલા પદ ઉપર છે એ સંખ્યાનો ગુણાકાર આપણે ગુણાકારની તટસ્થ સંખ્યા એક સાથે કરી છે તો જવાબ બદલતો નથી તો એના ઉપરથી આપણે એ તારણ કાઢી શકીએ કે ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે 1 એની નીચે તમને હોમવર્ક આપેલું છે આ જે 12 દાખલા છે એ 12 12 દાખલાના ગુણાકાર કરીને તમારે જવાબ લઈ આવવાના છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેમાં કયો ગુણધર્મ વપરાય છે સો પ્લીઝ તમે આ બધી પ્રેક્ટિસ કરજો ઘણી બધી વખત હું જોઈ રહ્યો છું કે ઘણા વિદ્યાર્થીઓ વિડીયો પૂરેપૂરો નિહાળતા નથી તો પહેલેથી છેલ્લે સુધી વિડીયો નિહાળો અને આજે મેં તમને જે શીખડાવ્યું છે એનું રિવિઝન કરો જો તમને એમાં કોઈ પણ વસ્તુ ન સમજાતી હોય તો તમે કમેન્ટ કરીને અથવા તો અમારો કોન્ટેક કરીને અમને પૂછી શકો છો આ વિડીયો તમે તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો જેથી કરીને તેમને પણ આનો લાભ મળે આભાર